નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તેજસ્વર અને તમે જોઈ રહ્યા છો 10મા ધોરણની સામાજિક વિજ્ઞાનની વિડિયો સિરીઝ. તો મિત્રો, આપણે આના આગળના વિડિયોમાં એક નવું ચેપ્ટર એટલે કે 10મું ચેપ્ટર છે કૃષિ વિશે, એ વિષયનો આપણે અભ્યાસ ચાલુ છે. બરોબર, તો એમાં આપણે પહેલો પ્રશ્ન આના આગળના વિડિયોમાં જોઈ લઈએ છીએ. તો આજે આપણે બીજો પ્રશ્ન જોવાના છીએ, કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપો. અથવા બીજે તરીકે આપણે પૂછે છે કે ભારતમાં કઈ કઈ કૃષિ પદ્ધતિ પ્રચલિત છે અને દરેક વિશે માહિતી આપો, એટલે કે ભારતમાં કઈ પ્રકારની કૃષિ પદ્ધતિ પ્રચલિત છે અને દરેકની માહિતી આપો. બરોબર, તો ભારતમાં ત્રણ પ્રકારની કૃષિ પદ્ધતિ પ્રચલિત છે. એક તો કે સજીવ ખેતી છે, બીજું છે ટકાઉ ખેતી અને ત્રીજું છે મિશ્ર ખેતી. ભારતમાં કેટલા પ્રકારની કૃષિ પદ્ધતિ છે? તો કે ભાઈ ત્રણ પ્રકારની. એક કઈ? તો કે સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. બરોબર, તો આપણે વન બાય વન ત્રણેને જોઈ લઈશું. તો પહેલો છે સજીવ ખેતી. જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવામાં આવે તે ખેતીને સજીવ ખેતી કહેવામાં આવશે. સજીવ ખેતી કોને કહેવામાં આવશે? એક માર્કમાં આપણે પૂછાય સજીવ ખેતી કોને કહેવામાં આવે, તો આપણે લખવાની એની અર્થ લખવો જોઈએ. સજીવ ખેતી એને કહેવામાં આવશે કે જે ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવામાં આવે તેવી ખેતીને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. એટલે કે ભાઈ, આપણે ખાતર તરીકે આપણે જો રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કર્યો તો આપણે જમીનના પોષણ માટે અલગ અલગ ખાતરનો ઉપયોગ કરવો પડશે. તો ખાતરના અલગ ખાતર તરીકે આપણે છાણિયું ખાતર, પછી અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર તરીકે આપણે સજીવ ખેતીમાં ઉમેરશું. તેમાં પાકને સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. એટલે પાકના સંરક્ષણ માટે આપણે જંતુનાશક દવા તરીકે આપણે છાશ, પછી છે લીમડાનું દ્રાવણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરશું. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે, એટલે જે સજીવ ખેતીમાં જે પણ કોઈ વસ્તુનું ઉત્પાદન થશે એ પોષણયુક્ત, એટલે આપણે જરૂરી તત્વો જે શરીરમાં જરૂરી હોય, વિટામિન્સ, પ્રોટીન્સ, પછી આયર્ન, અલગ અલગ ખનિજ તત્વો, એ આપણે આ સજીવ ખેતી દ્વારા વધારે પડતા મળશે. સજીવ ખેતીને બીજા નામે પણ ઓળખવામાં આવે છે. સજીવ ખેતીને જૈવિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જૈવિક ખેતીનો અર્થ પૂછે તો પણ સજીવ ખેતીનો અર્થ લખવાનો હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડન હોય છે. કારણ કે આપણે જે સજીવ ખેતીમાં આપણે કોઈ પણ પ્રકારના રાસાયણિક તત્વો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરતા ન હોવાથી તેમાં મીઠાશ હોય છે, સ્વાદ હોય છે. તેમાં ખનિજ તત્વો, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. એટલે સજીવ ખેતીમાં કોઈ પણ પ્રકારના જંતુનાશક દવાઓ કે રાસાયણિક તત્વનો ઉપયોગ ન થતો હોવાથી તેમાં વિટામિન, પ્રોટીન, ખનિજ તત્વોને આપણે શક્તિ મળે એવા તત્વો રહેલા હોય છે. સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ જ રહે છે, તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે. એટલે કે સજીવ ખેતી દ્વારા જે પણ કોઈ વસ્તુનું ધાન્ય પાક કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થશે એની માંગ ખૂબ જ બજારમાં રહે છે, તેમાં સારું એવું વળતર ખેડૂતોને મળશે. શું કામ? તો કે એમાં વિટામિન, પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે અને જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. બરોબર, એટલા માટે ખેડૂતોને વળતર પણ સારું મળશે. પછી જોઈએ આપણે ટકાઉ ખેતી, બીજા નંબર પર છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા તો લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ખેતમજૂરી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક અને નિંદણના નિયંત્રણ માટે જંતુનાશક દવાને બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે. ટકાઉ ખેતી, બરોબર, તો કે આપણે એને નામ ઉપરથી જોઈ છે કે ટકાઉ એટલે કે લાંબા સમય સુધી વાત કરે. તો કે આ ખેતીની ખેતીના જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહેવા માટે, એટલે કે ટકાઉ ખેતી છે એમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે જરૂરી સમય અંતર્ગત પાકની ફેરબદલી કરવામાં આવશે. ધારો કે આ વખતે ઘઉંનું ઉત્પાદન થયું તો પછીના વર્ષે આપણે કોઈ પણ પ્રકારના કઠોળ ઉત્પાદન આપણે વાવેતર કરશું. શું કામ? તો ભાઈ એની ફળદ્રુપતા જળવાઈ રહે એના માટે. બરોબર, પછી પોષણ માટે રાસાયણિક ખાતરનું જરૂરિયાત વધશે
આપણે ખબર છે કે આપણે રોગમાં આપણા પાકમાં રોગ લાગી જાય કે કઈના પાકને નુકસાન પહોંચે અને આપણે એના માટે શું ઉપયોગ કરવો કે અલગ અલગ જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોય તો હવે એની બદલે આપણે શું કરવું જોઈએ કે ભાઈ જૈવિક જે નિયંત્રક છે અને જળ સંરક્ષણ વગેરેનો ઉપયોગ કરશો એટલે કે લાંબા સમય સુધી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એટલે કે ટકાઉ ખેતી એને કહેવામાં આવે છે ત્રીજો પોઈન્ટ છે મિશ્ર ખેતી તો ત્રીજા પોઈન્ટ આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન મરઘાં ઉછેર મધમાખી ઉછેર મચ્છી ઉછેર જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે એટલે કે આ જે મિશ્ર ખેતી છે એનો હવે એક ખેતીમાં ખેતીની સાથે સાથે મરઘાં ઉછેર પછી શું છે તો કે ભાઈ મધમાખી ઉછેર પછી મચ્છી ઉછેર પશુપાલન ઉછેર વગેરેનો ઉપયોગ આવે વગેરેનો ઉછેર પણ કરવામાં આવે છે આ બંને ખેતી છે ટકાઉ ખેતી અને સજીવ ખેતી છે એમાં માત્ર ખાલી ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ ગણાવો ભારતમાં કૃષિ ક્ષેત્રે કેવી કેવી નવી ટેકનોલોજી આવેલી છે એ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે તો ભારતમાં ખેતીના સાધનો બિયારણો અને ખાતરમાં આવેલા પરિવર્તનો ટેકનિકલ સુધારા ગણાય એટલે કે ભાઈ ટેકનિકલ સુધારા આપણે કોને કહે છે આમાં આપણે ટેકનિકલ સુધારા આપણે ભણવાનું દીધું છે તો ટેકનિકલ સુધારા કોને કહેવાય ટેકનિકલ સુધારામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કે ભાઈ સાધનો બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તન એટલે ત્રણ બાબતમાં પરિવર્તન આવે કે ભાઈ સાધનો છે કૃષિ બાબત વપરાતા સાધનો એમાં બદલાવ આવે કે પછી બિયારણ છે કે ભાઈ આપણે વાવવાના બિયારણ છે એમાં બદલાવ આવે છે અને ખાતરમાં બદલાવ આવે એ ઘણી બાબતમાં જેવું બદલાવ આવે તો આપણે શું કે ટેકનિકલ સુધારા થયા છે ખરેખર ખેડૂત સિંચાઈ માટે પહેલા કોણ અને રેન્ટનો ઉપયોગ કરતો હતો તેની જગ્યાએ હવે તે સબમર્સિબલ અને મોનોગ્રોપ અથવા સોલાર પંપ વગેરેનો ઉપયોગ કરે છે એટલે કે ભાઈ પાણી માટે આપણે શું કરતા હતો કે ભાઈ ખેડૂતો સિંચાઈની સફળતા મેળવવા માટે કોસ અને રેન્ટનો ઉપયોગ કરતા હતા અત્યારે શું થયું છે કે બધા ખેડૂતો પાસે સબમર્સિબલ મોનોગ્રોપ અથવા સોલાર પંપનો ઉપયોગ કરે છે ઓછા પાણીએ વધુ પાક લેવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતા થાય છે એટલે કે ભાઈ ઓછા પાણીને સારું એવું ઉત્પાદન આપણે મેળવવું તો આપણે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા લાગે છે આજનો ખેડૂત સુધારેલ બિયારણો અને બીજની સંરક્ષણ જાતોનો સંકરણ જાતોનો ઉપયોગ કરવા લાગ્યો છે એટલે કે આજના જે ખેડૂતો છે સુધારેલા બિયારણો એટલે કે સારા એવા સારું એવું ઉત્પાદન કરી શકે એવા બિયારણો પછી છે બીજના સંકરણ જાતોનો ઉપયોગ કરતો ગયો એટલે કે ભાઈ સંકરણ માટે જે બીજ આવે એટલે કે ભાઈ તમને ખબર છે એક્ઝામ્પલ તરીકે તમે આપો કે આપણે અત્યારે લીંબુ લઈએ તો આપણે ઘણી વખત લીંબુ આપણે કાપીએ ત્યારે એમાં સંતરાનો ભાગ જોવા મળે છે આપણને સંતરાનો સ્વાદ આવે છે તો એ સુધારેલ બિયારણ આપણે તરીકે ઓળખશું બરોબર એટલે એવા બિયારણનો ઉપયોગ થઈ ગયો છે તે એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એટના ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થયો છે એટલે કે આ જે સારું ઉત્પાદન કરવા માટે શું કરે છે તો ભાઈ આ જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનો પ્રમાણ ઓછું હોય તો શું કરશે તે એવા બિયારણ લે છે કે એવા જંતુનાશક દવાનો છંટકાવ કરશે કે એવા જ ખાતરનો ઉપયોગ કરશે કે જે એનપીકે કે નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસનો ઉપયોગ ફોસ્ફરસનો રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોય એવા જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશે એવી રીતના ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરતો હોય છે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ પણ થાય છે એટલે કે આપણે ખબર છે બાયો ફર્ટિલાઇઝર એટલે કે પ્રકારનું ખાતર છે એનો પણ ઉપયોગ થાય છે સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ અને રાહત પણ આપે છે એટલે કે આપણે ખબર છે કે ખેડૂતોને બિયારણ ખરીદવા માટે શું કરે છે આર્થિક મદદ કરે છે અથવા રાહત પણ આપે છે ખેડૂતો તેના પાકને કીટકો અને રોગથી બચાવવા કીટકનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો
ઉપરાંત જનરલ મોબાઈલ પર કિસાનોને એસએમએસ ટોલ ફ્રી નંબર ઉપર પણ પછી સરકારને ખેડૂત વેબ પોર્ટલ દ્વારા પણ માહિતી પૂરી પહોંચાડે છે એટલે ભાઈ ખેડૂતોને સારું જાગૃતતા મળે એના માટે ટીવી ચેનલો ઉપર પછી આકાશવાણી કેન્દ્રો કે રેડિયો ઉપર દૂરદર્શન ઉપર પછી ડીડી એટલે કિસાનને લગતી જે ચેનલ છે ડીડી કિસાન ચેનલ છે એના ઉપર પછી કા મોબાઈલ દ્વારા જે તે ખેડૂતને માહિતી પહોંચાડે છે એટલે કે જો કોઈ ખેડૂતોને માહિતી પૂછવી હોય તો એના માટે ટોલ ફ્રી નંબર પણ ખેડૂતોને આપેલો છે એના ઉપર એ કોલ કરીને માહિતી મેળવી શકે છે કે આ પાક છે તો આ રીતના રોગ લાગ્યો છે તો આપણે શું કરવું છે કેવી રીતે કામ કરવું છે વગેરે વસ્તુની આપણે માહિતી ખબર પડે જે મોબાઈલ એપ દ્વારા આપણે એગ્રી માર્કેટ અને એપ દ્વારા આપણે ખબર પડે કે ભાઈ કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે કઈ રીતે ઉપયોગ કરવો કેટલા સાધનોનો પછી કેવું ખાતર ઉમેરવું કેટલા જંતુનાશક દવાનું પ્રમાણમાં છંટકાવ કરવો વગેરેની માહિતી આ અલગ અલગ માધ્યમ દ્વારા આપણે પહોંચાડવામાં આવે છે જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપવામાં આવે છે એટલે કે જિલ્લા કક્ષાએ ખેડૂતોને આ માહિતી આપવા માટે એક જિલ્લા કક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે ખેડૂત તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને તેમાં શિક્ષણ પણ આજે ખેતી લગતું અને વાવેતર લગતું કે જંતુનાશક દવાનો ઉપયોગ કેવી રીતના કરવો એ વસ્તુની માહિતી મળે એ માટે પ્રશિક્ષણ કેન્દ્ર એટલે કે તાલીમ મળે એના માટે કેન્દ્ર પણ ખોલવામાં આવે છે વળી કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા તથા સંસાધનો નવી તકનીકીઓ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે કે ભાઈ આપણે ખબર છે કે ઉપર જે સંશોધન નવા થયા છે નવી નવી પાકની જાતો આવી છે બરોબર તો એ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે દરેક ગામડે એક ગ્રામ સેવકની નિમણૂક પણ કરવામાં આવે છે કુશળ કૃષિવિદ અને કૃષિ વિજ્ઞાન દ્વારા કાર્યક્રમોનો તેમજ નવા સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે કે ભાઈ નવું નવું સંશોધન કરવું હોય તો નવી નવી આપણે સંશોધન અને નવું બિયારણ પ્રાપ્ત કરવું હોય તો એના સંશોધન માટે એક નવી નવી દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી છે ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે તો કે દાંતીવાડા છે જુનાગઢ છે આણંદ છે નવસારી છે ગુજરાતમાં ચાર યુનિવર્સિટી આવેલી છે હજી એક નામ બોલી દઉં દાંતીવાડા જુનાગઢ આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટી એટલે ગુજરાતમાં ચાર કૃષિ યુનિવર્સિટી આવેલી છે સરકાર ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડી અને ઓછા વ્યાજ દરે લોનની મદદ પણ કરે છે એટલે કે ભાઈ ખેડૂતો સારું ઉત્પાદન કરી શકે એટલે કે ભાઈ બિયારણ સસ્તા ભાવે મેળવી શકે એના માટે લોન ઉપલબ્ધ કરાવે છે અને આર્થિક મદદ પણ કરે છે પછીનો પણ છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ ઘણા બરોબર તો આપણે લાસ્ટ પ્રશ્ન જોશું ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ સંસ્થાગત સુધારાઓ કર્યા છે એટલે સંસ્થાગત એટલે સંસ્થાકીય એટલે કે સરકાર દ્વારા કેવા કેવા કૃષિ ક્ષેત્રે સુધારા થઈ રહ્યા છે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પોતપોતાની રીતે ઘણા બધા સુધારા કરેલા છે એ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે જમીનદારી તથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે આપણે ખબર છે કે જમીનદારી પ્રથા હતી તો આપણે બરોબર એ ભારતમાં જમીનદારી પ્રથા હતી બરોબર એટલે કે એ નાબૂદ કરીને ખેડે તેની જમીન જેવા ગણધાર દ્વારા જમીન ખેડના અને જમીનનો માલિક ભાવ પર આપવામાં આવેલો છે એટલે કે જે પહેલા જૂની રૂઢી હતી બરોબર જમીનદારી પ્રથા હતી એને સંપૂર્ણપણે નાબૂદ કરી અને ખેડે તેની જમીન કે જે ખેડૂત કામ કરે છે એને જમીનનો હક આપવામાં આવે કે એને એનો માલિક બનાવવામાં આવે એવી પદ્ધતિ અપનાવવામાં આવી છે જમીન પ્લોટ મર્યાદા દ્વારા જમીન માલિકની અસમાનતા દૂર કરવામાં આવી છે એટલે જમીનની પ્લોટ મર્યાદા દ્વારા શું કરવામાં આવ્યું છે જમીનની માલિકની અસમાનતા છે એટલે કે એક વ્યક્તિ પાસે ખૂબ જ 200 વીઘા હોય અને એક વ્યક્તિ પાસે ખાલી 2 વીઘા હોય તો એ જે જમીનની અસમાનતા છે એ જમીન પ્લોટ મર્યાદા દ્વારા શું કરવામાં આવ્યું છે તો અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે પછી જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારને એકત્રિત કરવામાં આવે છે અને ત્યાં ખેતી કરાઈ રહી છે એટલે જે નાના નાના કદના જે ખેતરો હતો એને એકત્રીકરણ કરી અને ત્યાં ખેતી કરવાનું કામ ચાલુ કર્યું છે એટલે
સહકારી બેંકો અને સહકારી મંડળી દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. એટલે આપણે ખબર છે કે જો આપણે પોષક વર્ગમાં ખેડૂત હોય તો એને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. એટલે એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રાષ્ટ્રીયકૃત અથવા સહકારી બેંકમાંથી આ ખેડૂતો પોતાની ઓછા વ્યાજે દરે લોન મેળવી શકે છે. બિયારણો ખાતરો જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાક નું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી વીમા યોજના બરોબર, પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા એટલે આ એક પ્રકારની યોજના બનાવવા રફ બુકમાં એક વખત લખી અને આપણી એપ્લિકેશનમાં ફોટા પડીને મોકલવાના રહેશે.